નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ભૂગોળ વિષયમાં મળીએ છીએ. પ્રકરણ 12, નેક્સ્ટ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ રેખા અને સ્તંભ આલેખ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ, રેખા સ્તંભ આલેખ કોને કહેવાય. અગાઉ જે છે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી ગઈ કે સાદા રેખા આલેખ અને સાદા સ્તંભ આલેખ જે છે એની ચર્ચા કરી જ ગયા છે. પરંતુ કેટલીક આંકડાકીય માહિતી જે છે એવા પ્રકારની હોય છે, દાખલા તરીકે વરસાદ, એક જ ફલક પર વરસાદ અને તાપમાન જે છે એના આંકડા જે છે દર્શાવવું હોય તો રેખા સ્તંભ આલેખ જે છે એવી આકૃતિ જે છે ઘણી ઉપયોગી જે છે સાબિત થતી હોય છે. બરાબર, કેવી કે કોઈ એક ફલક પર એકથી વધુ માહિતી જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે રેખા અને સ્તંભ આલેખ જે છે એ દ્વારા માહિતીને રજૂ કરાતું હોય છે, જે આકૃતિ 12.4 જે છે એમાં ચર્ચા કરીએ. એટલું જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ચર્ચા કરવામાં આવે છે. આકૃતિ જે છે એમાં બે બાબત જે છે દર્શાવવામાં આવી છે કે વાય ઓ ધરી જે છે એના પર વરસાદ જે છે ઇંચમાં દર્શાવવામાં આવ્યું છે, અને જે એક્સ ધરી પર છે, બરાબર, જે એક્સ ધરી જે છે એની બીજી સાઈડે જે છે એ પણ શું દર્શાવવામાં આવ્યું છે, તાપમાન જે છે એ દર્શાવવામાં આવ્યું છે. એક્સ જેને આપણે શું કહીશું, એક્સ વાય ધરી એવું કહી શકીએ, તો એ જ છે એના પર શું દર્શાવવામાં આવે છે, તાપમાન જે છે એ રેખા આકૃતિ જે છે દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા બહુ સ્પષ્ટપણે જે છે સમજાય છે કે તાપમાન જે છે એ રેખા આકૃતિ જે છે એ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, જ્યારે વરસાદ જે છે એ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી જે છે એ એક વર્ષના જે માસમાં એ કોઈ એક સ્થળે જે છે વરસાદ અને તાપમાન જે છે બંનેનું પ્રમાણ જે છે દરેક મંથમાં અથવા તો દર મહિનામાં કયા પ્રકારનું જોવા મળે છે એ બાબત એક જ આકૃતિ દ્વારા કે એક જ ફલક પર દર્શાવવામાં આવી છે બંને માહિતી. વરસાદને વિવિધ સ્તંભો દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યારે તાપમાન જે છે એ રેખા આકૃતિ જે છે દ્વારા દર્શાવવામાં આવી છે, જેની સમજૂતી આપણે નીચે પ્રમાણે જે છે એ કરીએ. બરાબર, સમજૂતીમાં અહીંયા વિવિધ રીતે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે મુંબઈ જે છે શહેરમાં એક વર્ષમાં પ્રત્યેક માસમાં વરસાદ અને તાપમાન જે છે એનું આંકડાઓ જે છે એનું આલેખન કરતું રેખા અને સ્તંભ આકૃતિ જે છે એનું અર્થઘટન કે વિશ્લેષણ જે છે એ કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે એક આ આકૃતિ જે છે એની સ્પષ્ટતા એ જ છે કે કોઈ એક માહિતી એક જ ફલક પર એક જ આકૃતિ દ્વારા બે માહિતીઓ જે છે સરળતાથી રજૂ કરવામાં આવી છે. બરાબર, મુંબઈ જે છે એ શહેરમાં પ્રત્યેક માસમાં તાપમાન કેટલું છે અને પ્રત્યેક માસમાં વરસાદ કેટલો છે, આમ બંને માહિતી જે છે આ મિશ્ર આલેખ દ્વારા દર્શાવી શકાય છે સરળતાથી. બરાબર, તો એ બાબત જે છે આપણને આકૃતિ દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિકમાં મળીશું, ત્યાં સુધી આવજો.